अरे बैठे को बैठी सलाम, बैठे को बैठी सलाम, खड़े को खड़ी सलाम, सूते को सूती सलाम, जाते को जाती सलाम, अरे नाना ने नानी सलाम, मोटा ने मोटी सलाम, सलाम 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 सौने सलाम, तक भैया अरे आवे छे रंग रंगीलो रंगलो आवे छे, हे आवे छे रे आवे छे रंग रंगीलो रंगलो आवे छे, हे लावे छे रे लावे छे रंगली में साथे लावे छे, हे लावे छे रे लावे छे आ नायक ने नचतो लावे छे, तक थई ता ता थैया थैया का थई आहा गाम भूलो नगर भूलो, गाम भूलो नगर भूलो, भूलो देश पर देश पण नथी भूलो हूं नायक, अरे नथी भूलो हूं रंगली, अब भवाई केरो वेश, अब भवाई केरो वेश, ता थैया थैया ता थै ता ता थैया थैया ता थै आहा ओहो रंगला भाई तारा हवे कही दो के आजे तमे कयो पजवशो वेश जेमा ना आवे कंटाळो लेश अने जे आपे मनोरंजन अने साथे साथे माहिती, वाह 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 माहिती आपे मनोरंजन आपे ने कंटाळो ना आपे लेश, एवो सरस मजानो करिए वेश रंगली नायक, हां आजे जे वेश करवाना छे ए वेश नु नाम छे तमारू गाम तमारू काम, अरे भाई जे होशे होशे करवा तैयार हो एक काम, उत्साह थी करवा जे तैयार हो एक काम, ये दरेक जनने मळे काम नी ए पाछू रोकड़ कैश। सांभळो 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 लाव्या छीए मोटो फायदो अने जेनु नाम छे राष्ट्रीय रोजगार बाहेदरी कायदो। राष्ट्रीय रोजगार बाहेदरी कायदो। ओहो रंगली बेन केवो केवाया फायदो जे आपे दरेक आतने काम अने साथे साथे अटड़क फायदो। नायक भाई राष्ट्रीय ग्रामीण रोजगार बाहेदरी कायदो ये कई साधारण कायदो नथी, एमा तो रोजगार आपवानी गेरंटी आपवामां आवी छे। જેવી રીતે આ રંગલીની સાથે મારા લગ્ન થયા ત્યારે મારા સસરાએ મને ગેરંટી આપી હતી એમ। શું બોલ્યો લે રંગલા, ગેરંટી અને મારા બાપા? આ તો તને ખુશ કરવા તારા બાપાનું નામ લીધું, બાકી તારા બાપા ક્યાંય કોઈને કશું આપે એમ જ છે। વળી 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 પાછો વળી પાછો મારા બાપા વિશે ઘસાતું બોલે છે, જો તને કશું નથી આપ્યું તો ખા મારા હાથ મૂક ગળે હાથ, આના ગળે હાથ મૂકીને એનું ગળું દબાઈ દઉં તો કેમ બોલ્યો નહીં? હે જવાબ આપ જવાબ આપ, જવાબ છે જ નહીં હોય તો આપે ને? ના 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 જવાબ તો ગણાય છે બધા, ના ના એક જ ડગલીમાં આખે આખી જિંદગી વેસ્ટ કરતો રાખ્યો। અરે ડગલાની વાત તો છોડો, તારા બાપાએ નાક લૂછવા એક ગાભોય નથી આપ્યો। હજી ભૂલે છે કહું છું રંગલા, તને સાંભળ તને આ જીવતી જાગતી રંગલી નથી આપી। રંગલા એ વાત તો રંગલીની સાચી હો, આ તાર સસરાએ તને બીજું કઈ આપ્યું એક ના આપ્યું હોય પણ આ જીવતી જાગતી રંગલી તો આપી જ છે ને। અલે આ કાનની બૂટ પકડીને કબૂલવું પડે કે વાત તો સાચી। અલે ભાઈ આ રંગલી વગર જેમ રંગલો ના શોભે એમ કામ વગર હાથે ના શોભે,
નાયક જી, આપણા બંધારણના અનુચ્છેદ 21 માં સ્વમાનથી જીવવાનો સૌને અધિકાર આપવામાં આવ્યો છે. પણ રંગલાભાઈ, આ કાયદો ઘડવાનું કારણ શું? પૂછો આ રંગલીને, આ દુનિયામાં શું ચાલે છે એના વિશે તારી પાસે કોઈ માહિતી છે? તમને પૂછું નાયકભાઈ, આ દુનિયામાં શું ચાલી રહ્યું છે એના વિશે તમારી પાસે કોઈ માહિતી છે? ના, નથી ને. જેમ તમારી પાસે કોઈ માહિતી નથી, એમ સરકારની કેટલી બધી યોજનાઓની માહિતી ગામ લોકો પાસે પણ નથી હોતી. અને એટલે જ તો રોજગારની શોધમાં શહેર ભણી દોડી જાય છે, અને એટલે જ ગામડાઓ ભાંગતા જાય છે અને એનો વિકાસ રૂંધાતો જાય છે. એટલે જ તો ગામડાનો વિકાસ થાય, ગામડામાં રહેતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદો ઘડવામાં આવ્યો છે. પણ રંગલાભાઈ, ગામડાઓમાં આ કાયદો અમલમાં કોણ મૂકશે? કોણ તે પંચાયત મૂકશે. કાયદામાં આ જવાબદારી ગ્રામ પંચાયતને સોંપવામાં આવી છે. લો, આ આવે સરપંચ શ્રી. આવો આવો સરપંચ શ્રી, આવો, અમે સૌ તમારી ક્યારના રાહ જોઈએ છે. બોલો રંગલાભાઈ, કેમ બોલાવવો પડે મને? ઓહો, વાત ના પૂછો સરપંચ શ્રી. જો આ છે અમારા ભવાઈના નાયક, અને તમે છો આ ગામના નાયક, અને અમે બંને જણા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદાના પ્રશ્નો પૂછનારા. નથી આ એક યોજના, પણ ઘડી આપ્યો છે કાયદો. રોજગારની ખાતરી આપી ગરીબોને કરી આપ્યો ફાયદો. ઓહો, ખમ્મા કર રંગલી, ભલે તને બધી ખબર હોય પણ બોલીશ નહીં, સમજતી કેમ નથી? જો આ છે આપણા ભવાઈના નાયક, અને આ છે આપણા ગામના નાયક સરપંચશ્રી. હવે અમને ખાલી એટલું કહો કે આ કાયદો કેમ ઘડવામાં આવ્યો છે? રંગલાભાઈ, રંગલીબેન, દરેક વ્યક્તિને સમાજમાં સન્માન અને આત્મગૌરવ સાથે જીવવાના અધિકારને કાયદા દ્વારા આપવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. તે કેવા અધિકાર પ્રાપ્ત થાય છે? એક તો કામ માંગવાનો અધિકાર, કામ મેળવવાની ખાતરી, કાયદા દ્વારા નક્કી કરેલું વેતન મેળવવાનો અધિકાર, વળી કામ કરતી વેળાએ પીવા લાયક શુદ્ધ પાણી, બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો માટે છાંયડો, કામના સ્થળે અકસ્માત થાય તો દવા અને વળતર મેળવવાનો અધિકાર પણ મળે છે. ઓહો, આટલા બધા અધિકારો એક સાથે, જબરો છે આ કાયદો. પણ સરપંચ શ્રી, આ કાયદાથી કોને થશે ફાયદો? ખાસ તો ગામડામાં વસતા કુટુંબોને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર 100 દિવસના રોજગારની ગેરંટી આપવામાં આવે છે. એટલે રંગલા, તું જે કામના અભાવે શહેર ભણી દોડી જતો હતો ને, એમ હવે શ્રમિકો શહેર ભણી જતા અટકશે. ગામડાના લોકોની આર્થિક સ્થિતિ સુધરશે, વળી યોજનામાં રોજગારીની સાથે સાથે સ્થાનિક સંસાધનોનો ઉપયોગ પણ થશે, અને રોડ, રસ્તા, તળાવ, નાળા સફાઈ અને ખેતી વિકાસના કામો થશે. અરે, આવા તો અનેક ફાયદાઓ થશે. સરપંચ કાકા, બહુ અઘરું બોલ્યા ભાઈ સાહેબ, કઈ સમજાયું બોલો તો જોવા વાળા સમજે. એકદમ સાચી વાત સરપંચ કાકા, હમણાં તમે કીધું ને પેલું સંસાધન, એ વળીશું, અને હા, ગેરંટીની વાત જબ્બર કરી હો. આ યોજનામાં આપણા ગામમાં જે સાધનો છે તેનો ઉપયોગ કરીને ગામનો વિકાસ કરવામાં આવશે. એટલે ગામના સાધનોનો ગામ વિકાસમાં ઉપયોગ કરી ગામ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે કામની ગેરંટી, એ આ કાયદાની વિશેષતા છે. અને એક વાત ખાસ, આ કાયદા અનુસાર તો જે કોઈ કામની માંગણી કરે એને વર્ષના 100 દિવસ કામ આપવું પડે. સરપંચ કાકા, એમાં મારા પ્રાઇમસ જેવું નહીં થાય ને? પ્રાઇમસ?
હા, શું થયું કે હું શહેરમાંથી મારી રંગલીન માટે પ્રાઇમસ લઈ આવ્યો. રંગલી આંખ ચૂલો ફૂંકી ફૂંકીને દમલી થઈ ગઈ હતી, અને જેવો પ્રાઇમસ લાવ્યો ને એટલે આમ કેરોસીન ભર્યું, તો દડ 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 કરીને કેરોસીન બહાર. એટલે હું તો પ્રાઇમસ લઈને વેપારીને પાછો આપવા ગયો. વેપારી મને કહે, લઈ જાઓ પાછો લઈ જાઓ, આની કોઈ ગેરંટી ના હોય. જેવા તમારા નસીબ, મારા તો નસીબે કાણા નીકળ્યા અને પ્રાઇમસે કાણો નીકળ્યો. એટલે આમાં એવું નહીં થાય ને કે હું કામ માગવા જઉં ત્યારે મને કામ મળે જ નહીં. તો ને રંગલા, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદામાં ચોખ્ખું લખ્યું છે કે કામની માગણી કરે 15 દિવસમાં કામ ના આપી શકાય તો એને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ ગામનાયક ભાઈ, આ ગેરંટીવાળી વાત તો સમજાણી, પણ પેલું સંસાધનવાળું બે તમે શું કહેતા હતા એ જરાક સમજાય એ રીતે બોલો. આ યોજના અંતર્ગત જૂના ચેકડેમ આડબંધોની મરમ્મતના કામ હાથ ધરાય છે, એટલે ચોમાસાના પાણીનો એમાં સંગ્રહ થાય. પછી તેમાં ધુબાકા મારવાની બહુ મજા પડશે. પણ મારે તો વાહન લુગડા ધોવાની અગવડ થઈ જાય. અલા એ રંગલા, રંગલી, અલા તમાર મજાની વાત તો પછી, પેલા ગામના ખેડૂતોને મજા પડી જાય. ખેતી માટે પાણી મળે એટલે ખેતીની લીલા લે. એટલે નાયક ભાઈ, આ તો રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદાની ગામ ઉપર થશે મેર. નારંગલી, આ કાયદાથી શ્રમિકોના ઘરમાં જ નહીં એમના ખેતરોમાં પણ સમૃદ્ધિ લહેરાશે. સમૃદ્ધિની સાથે સામાજિક સુરક્ષાય વધશે. વાહ વાહ, પણ એ સરપંચ કાકા, આ ખાડા ખોદવાથી શું વળે? અલે રંગલા, આ ગામમાં એકલા ખાડા જ નથી ખોદાતા, બીજાય કામો કરવાના હોય છે. એમ? બીજા કયા કયા કામો કરવાના હોય? ગામ સભામાં મંજૂર થાય અને ગામ સભા જે કામને અગ્રતા આપે એવા જળસંચય અને ખાસ કરીને દુષ્કાળ ટાળવા વનીકરણ, સિંચાઈ, અનુસૂચિત જાતિ જનજાતિની જમીન સિંચાઈના કામો આ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવે છે. તે હે સરપંચ કાકા, એક વાત તો, આ આપણા ગામના વહેરા પરનો જે રોડ છે ને એ દર ચોમાસે તૂટી જાય છે, તો 2-3 મહિના આવા જવાના કેવા વખા પડે છે, તે એનું કોઈ થાય એમ નહીં. હા સરપંચ કાકા, આ ગામના રસ્તાઓ કેવા ખાડા ખૈયાવાળા થઈ ગયા છે. બહુ સાચી વાત છે, નાયકની એ વાત સાચી છે, રંગલીની વાત સાચી છે. આ ચોમાસામાં તો હુવાવડી બહીને તાલુકાને દવાખાને લઈ જવી હોય ને તોય ભારે તકલીફ પડે. આ કાળું લખીને કેવી હાલત થયેલી, વેણ ઉપડ્યું ને તારે આમ ચાર પાયામાં ખભે લઈ અને હા મેં પાર કરેલી. એવું નથી રંગલાભાઈ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદામાં બીજા ગામોને જોડતા રસ્તાના કામોની મંજૂરી આખા ગામમાં લેવાઈ ગઈ છે અને રસ્તાના કામો પણ કરવામાં આવનાર છે. સાંભળ્યું ને રંગલા, ખાલી ખાડા ખોદવા માટે જ સરકાર વેતન નહીં આપતી, સમજો. એ સરપંચ કાકા, આ તમે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદા વિશે જાત જાતની ભાત ભાતની બધી માહિતી તો આલી, પણ મને એ નહીં સમજાતું કે આમાં એવું શું છે કે આ રંગલો ને રંગલી એનો વેશ લઈ લઈને ગામે ગામ ફરે છે. ભાઈ નાયક, આમાં કેવું છે, તારા જેવા કેટલાય લોકો એવા છે કે જેની પાસે આ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદા વિશેની પૂરતી માહિતી નથી. કેવી 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 માહિતી? માહિતી નાયક ભાઈ, નાયક ભાઈ એક નવી ભવાઈ, ભાવના આ કાયદાએ જગાઈ, મહેનતાણાની આશંકાને મનથી દૂર કરી, સામાજિક સમાનતાને સુરક્ષાની જ્યોત જગાઈ. ભાઈ જળહળ જ્યોત જગાઈ તા થૈયા થૈયા તા થઈ તા તા થૈયા થૈયા તા થઈ. એ એ નાયક, તને કહું છું કે તારે જો કામે જવું હોય ને તો તને સરપંચ કાકા કામ આલશે. ના હો, આપણે ગામ છોડીને આગળ ક્યાંય કામે જવું નથી. અલ્યા ભાઈ, તને ગામમાં જ મજૂરી મળશે, તારા રહેઠાણથી 5 કિલોમીટર ના અંતર. પણ આગે મજૂરી મળે તો? અલ્યા ભાઈ, આપણે વેશ ભજવવા નહીં જતા ગામે ગામ, હે તો મજૂરી કરવી હોય તો ગામે ગામ જવું પડે. અને પછી આ કાયદામાં તો એક જોગવાઈ છે કે 5 કિલોમીટરના અંતરથી કદાચ ને તને દૂર કામ આલવું પડે ને તો તને વેતનના 10% મજૂરી વધારે મળે, પણ ભાઈ ભાડા ભથ્થા ના મળે હો. અલ્યા રંગલા,
આ ફેર તમે ગામમાંથી કેટલા મણ દાણાની ઉઘરાણી આવી એ કે મને. જરાય ખોટું નહીં બોલું સરપંચ કાકા, બે કોઠી ભરાય ને એટલી. ઓહો, આટલી બધી ઉઘરાણી આવી? સાચું કહું, અમે ગામે ગામ ખેલ કરવા જઈએ છીએ ને, પણ છેલ્લા બે વર્ષથી અમારે તો કોઈ ભલીવાર આવ્યો નથી. એમ કેમ સરપંચ કાકા? અલ્યા, આટલી નાની વાત તારા મગજમાં નથી ઉતરતી? સરપંચ કાકા, એના મગજમાં ક્યાંથી ઉતરી? અક્કલ હોય તો ને, અક્કલને તો એણે ખીલે બાંધી નાખી છે. બાકી જો એની અક્કલ તો એ ચરે મગજ મોતીને ખેતરમાં. આ રંગલાની વાત તો સીધી સાધી જો, પણ જે સમજે ને એને આ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનામાં આ ચેક ડેમ સુધરાયો ગામનો. જોયો છે ચેક ડેમ? આ વર્ષે તો મેઘરાજાએ બધે ભારે મેર કરી છે. એ હા હો, આ હુરત તો નદીમાં ના આવડું તરે એમ તરતું તું. અરે રંગલી, તર્યું પણ ખરું ને તણાયું પણ ખરું, પણ આપણો આ ચેક ડેમ એવો ભરાયો કે જાણે દરિયો. એના કારણે ગામની ખેતવાડી થઈ ભરી ભરી, ખેતરોમાં મોલ ઉગ્યા, સૃષ્ટિ બની હરી ભરી. પશુ પંખી ને વનરાજી, પશુ પંખી ને વનરાજી, અટકી ગામની તારાજી. સુખનું છલક્યું સરોવર દેખી એને ગામ આખું રાજી ભાઈ, ગામ આખું રાજી. ગામના ચેકડેમમાં પાણી ભરાયા અને એ પાણી ગામના ખેડૂતોને ખેતીમાં ઉપયોગી નીવડશે, અને સાથે સાથે ગામના કૂવાના તળ પણ ઊંચાયા. હવે મને સમજાયું કે અમારી રંગલી રાણી જ્યારે પાણી ભરવા જતી ત્યારે આ રાઠવો કેમ ઘેર મૂકીને જતી? અલ્યા રંગલા, એટલા બધ ઘેર મૂકીને જતી હશે તાર ઘરે કામ આવે ને ગળે ફાંસો ખાવા. નાયકભાઈ, તમે હસવા હસવા વાત તો બહુ સારી કીધી, પણ આ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી કાયદા હેઠળ જો આ ચેક ડેમનું કામ હાથમાં ના લીધું હોત ને, તો આજે મારે જ નહીં ગામના કેટલાય ખેડૂતોને ગળે ફાંસો ખાવા વારો આવત. સાચી વાત છે, આ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી કાયદો આવવાથી અનેક ફાયદાઓ લોકોને થયા છે અને થશે. એ સરપંચ કાકા, માની લો કે આ જે કાયદો છે એ જો કાગળ ઉપર ને કાગળ ઉપર રહી જાય અને એનો બરાબર અમલ ના થાય તો પછી આ કાયદો શું અને કાયદાનો ફાયદો શું? ના ના, તમે ભૂલ્યા નાયકભાઈ, તમે ભીત ભૂલ્યા. આ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી કાયદામાં એક નિયમ એવો છે કે બધું જ ગ્રામ સભામાં મંજૂર કરીને જ કરવું. સાચે રંગલા? હા, એટલે બધું ગામ સભા જ નક્કી કરે? હા, એટલે આપણા વિકાસના કામોના નિર્ણયો આપણે પોતે જ લેવાના. હા, એટલે નાયકભાઈ, આ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાયદો કહે છે કે આ યોજના અંગેનો નિર્ણય ગામ સભામાં જ લેવો, અને એટલે જ હવેથી ગામમાં નિયમિત ગામ સભા બોલાવવામાં આવે છે અને ગામના લોકો સભામાં આવી ચર્ચા વિચારણા કરે છે અને કયું કામ હાથ ધરવાથી ગામને ફાયદો થશે એનોથી નિર્ણય લઈ એ કામને મંજૂર કરે છે. આ કાયદાથી એક ફાયદો પણ થયો, ગામ આખાની કામગીરી અને જવાબદારી વધી અને વિકાસમાં લોક ભાગીદારી પણ મળી. એટલે ગામ સભામાં હાથ ધરવાના કામો અંગે તો નિર્ણય લેવાય જ છે, પણ જે કામ પૂરા થઈ ગયા હોય, જે કામ ચાલતા હોય અથવા તો નાની મોટી ફરિયાદો હોય એની સમીક્ષા પણ ગ્રામ સભામાં થાય. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના એટલે એવું નહીં કે ખાડા ખોદો, તગારા ઉપાડો, મહિનો દાડો થાય એટલે મુકાદમ પાસેથી ફદિયા ગણી અને ઘર ભેગા થઈ જાઓ. ખરું ને સરપંચ કાકા? ભાઈ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાયદો શ્રમિકોને કામ આપવા ખાતર કામ આપવાનો કાયદો નથી. સરપંચ કાકા, આ ગામમાં મજૂરી જ ના મળતી હોત ને તો ગામમાં કોઈ રહેતું જ ના હોત, બધા શહેરમાં ભાગ્યા હોત, અને ગામમાં કોણ હોત? તો કે રંગલી, રંગલો અને નાયક ફક્કડ બાવાની જેમ ફરતા હોત. ભાઈ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાયદો ગામમાં અમલી છે એટલે બધા ગામમાં જ છે, અને આ ગામ કેટલું હરુભર્યું લાગે છે. ઉત્સવો, તહેવારો કેટલા ઉમંગ ઉત્સાહથી ઉજવાય છે,
કેટલા ફાયદા છે આ કાયદાના. આ ગામવાળાને એ ફાયદાની વાત કરો ને સરપંચ કાકા. આ કાયદા વિશે બધાને બધી વાતો જાણવાનો અધિકાર છે રંગલા. આ કાયદાથી ગામના લોકોને રોજગારીની ગેરંટી આપવામાં આવે છે, અને એ પણ વર્ષના કુટુંબ દીઠ 100 દાડાની. હવે જે કામ કરે એને સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતનના દરે મહેનતાણું મળે. એ પૈસા લઈ ગમે તે દુકાને ગમે તે ખરીદવા જાય તો દુકાનદાર જોઈએ એટલો સામાન આપે કે નહીં? હા હા, માણસના હાથમાં જ્યારે પૈસા આવે અને એ પાછા ખરા પરસેવાના ત્યારે એનો વિશ્વાસ એનો આનંદ બેવડાઈ જતો હોય છે. આ ખણખણતા રૂપિયા બધાને નાચતા કરી મેલે. વાત તો સાચી, પણ મજૂરી કરી હોય પરસેવો પાડ્યો હોય ને ખરી મહેનત ના હોય ને તો. બાકી આમ બેંક લૂંટી હોય ને એ અધર્મનો પૈસો તો છે ને, બધું ફના ફાતિયા કરી મેલે. આ આ યોજનામાં જે લોકો શ્રમ એટલે કે મજૂરી કરવા રાજી હોય એવા લોકોને જ કામ આપવાની ગેરંટી સરકારે આપી છે. એટલે જ ભાઈ, મહેનતનો પૈસો વાલો લાગે અને મહેનતનો રોટલો મીઠો લાગે. અને એટલે જ આમ ખરી મહેનત કરી હોય ને તો હૈયે કેવી ટાઢક થાય કે જો. હા હા, આ મહેનતથી જ સ્વમાન અને સન્માન મળે, અને આ મહેનતથી કમાતા હોઈએ ને તો બે માણા પૂછે ખરા. અરે વાહ વાહ રંગલી, વાહ વાહ, શું વાત કરી છે મજાની સરપંચ કાકા. આજે તમે એવા સમયસર આવ્યા અને અમને એટલી બધી માહિતી આપી કે બધી વાત શીરાની જેમ લપક કરીને અમારે ગળે ઉતરી ગઈ. સરપંચ કાકા, જ્યારે જ્યારે અમને આવી માહિતીની જરૂર પડે ત્યારે જરૂર અમારી પડખે રહેજો. બહુ બહુ આભાર તમારો સરપંચ કાકા. વાહ 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 વાહ. અરે નાણા વગરનો નાથિયો, નાણા વગરનો નાથિયો ને નાણે નાથા લાલ, આ નાક વગરનો રંગલો ને નાકે નાયક લાલ, આ નાકે નાયક લાલ, તા થૈયા થૈયા થઈ, તા તા થૈયા થૈયા તા થઈ. ગામે ગામ વાત્ય કરે ને હરખે આખું ગામ, ઓહો ગામે ગામ વાત્ય કરે ને હરખે આખું ગામ, બન્યો જ્યારથી નવો કાયદો મળતું સૌને કામ, બન્યો જ્યારથી નવો કાયદો મળતું સૌને કામ. 2 ફેબ્રુઆરી ને વર્ષ 2006 રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના ચાલે ગામે ગામ ભાઈ, ચાલે ગામે ગામ, આતો તમારું ગામ, આતો તમારું ગામ, આતો તમારું ગામ, આતો તમારું ગામ, તમારું ગામ, આતો તમારું ગામ. અરે પ્રથમ જાજો, પ્રથમ જાજો પંચાયતમાં નોંધાવજો તમે નામ, પ્રથમ જાજો પંચાયતમાં નોંધાવજો તમે નામ. જોબ કાર્ડ જારી થાશે મળશે તમને કામ, આ જોબ કાર્ડ જારી થાશે મળશે તમને કામ. વૃદ્ધ અને વિકલાંગોને પણ લાભ મળે યોજનાનો, મનમાં ઈચ્છા હશે ને હશે જો તનમાં જોર, તો સૌને મળશે કામ ભાઈ, સૌને મળશે કામ, ને ટૂંકું પડશે આપ, ને ટૂંકું પડશે આપ. આ તો તમારું ગામ, આ તો તમારું ગામ, આ તો તમારું ગામ, આ તો તમારું ગામ. અને રંગલા ભાઈ, હા સાઈક પર ટાઢો છાંયડો, હા ને છોરાઓનું ઘોડિયા ઘર, ઠંડા પાણીની કોઠીઓ ને વેતનનો લઘુત્તમ દર, પ્રાથમિક તબીબ સારવાર, આવા લાભો મળે અપાર, સમૃદ્ધ થાશો તમે બધા ને સુખી બનશે તમારું ગામ. વાહ વાહ, આ તો તમારું ગામ, આ તો તમારું ગામ, આ તો તમારું ગામ, આ તો તમારું ગામ. હશે હશે જાય ગ્રામીણો, ઓહો હશે હશે જાય ગ્રામીણો કરશે રૂડા કામ, હશે હશે જાય ગ્રામીણો કરશે રૂડા કામ, એક વર્ષના દાડા 100 દેશે સૌને કામ, એક વર્ષના દાડા 100 દેશે સૌને કામ. ઉગ્યો સુખનો સૂરજ ને મનમાં જાગી આસ, ઉગ્યો સુખનો સૂરજ ને મનમાં જાગી આસ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના પર
સૌને છે વિશ્વાસ ભાઈ, સૌને છે વિશ્વાસ, આ તો તમારું ગામ, 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 આ તો તમારું